મગદળ એટલે કે એક એવી મીઠાઈ કે જે મગજ અને મોહનતાળના સ્વાદને પણ ફિક્કો પાડી દે। મગદળ જે પારંપરિક રીતે બને છે એ મગની દાળમાંથી બને છે। ઘણા લોકો એને ચણાના લોટમાંથી પણ બનાવે છે, પણ અહીંયા આગળ આપણે એની જે ટ્રેડિશનલ રેસીપી છે કે જેમાં એ મગની દાળથી બને છે એ આપણે અહીંયા બનાવવાના છીએ। બહુ જ સહેલાઈથી બની જતો આ મગદળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ હલકો છે। તો હું છું કરિશ્મા અને આજે તમારા માટે લાવી છું ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં મગદળની રેસીપી કે જે મગની દાળમાંથી બને છે। તો એના માટે આપણે અહીંયા આગળ એક કપ ફોતરા વગરની પીળી મગની દાળ લીધી છે અને મેં નેપકિનથી સરસ રીતે લૂંચી લીધી છે। હવે જો તમે એમાં કોઈ પાવડર નાખીને રાખતા હોવ તો એને ધોઈ લેવી અને પછી એકદમ કોરી કરી લેવી। તો આને આપણે પહેલાં મિક્સીમાં ક્રશ કરી લઈશું। તો મિક્સીમાં આપણે એને કરકરો લોટ જ આપણે એનો બનાવી લઈશું। બહુ ઝીણો નહીં પણ વધારે કરકરો પણ નહીં। આપણે એને મિક્સીમાં બંધ ચાલુ કરીને સરસ ફેરવીને આ રીતનો એનો લોટ બનાવી લઈશું। આ જે મીઠાઈ છે જેને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય છે એને ચણાની દાળ ખાવામાં ભારે પડે છે, તો એના માટે પણ આ મગદળ ખૂબ જ સારી મીઠાઈ છે કારણ કે મગની દાળ પચવામાં હલકી છે। અહીંયા આગળ મેં એક કપ ખાંડનો પાવડર લીધો છે અને અડધો કપ ઘી લીધું છે। તો સૌથી પહેલાં તો આપણે પેનમાં અડધો કપ ઘી ઉમેરી દઈશું અને એની અંદર આપણે જે મગની દાળનો લોટ આપણે અહીંયા બનાવ્યો છે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। ગેસને સાવ ધીમો રાખવાનો છે। એક વખત આ આખું મિક્સ થઈ જાય પછી આપણે આને સરસ રીતે શેકવાનું છે। આ ઘી પણ અત્યારે જે છે એ પરફેક્ટ છે। આ જેમ જેમ શેકાશે એમાં વધારે પતલું થતું જશે, થોડું લિક્વિડ થશે અને ઘી પણ બહાર છૂટશે। આને શેકાતા 15-1 મિનિટ જેવું થાય છે, 10-15 મિનિટ, વધુ નથી થતું। તમને રંગ પણ બદલાયેલો દેખાશે અને એની સુગંધ પણ બહુ સરસ થશે। તો આપણે આને આ રીતે ધીમા તાપે હલાવતા સરસ રીતે શેકી લઈશું। 5-1 મિનિટ પછી ઘી સરસ અંદર ભળી ગયું છે અને આ થોડું ઢીલું પણ થવા માંડ્યું છે મિશ્રણ। તો તમે જોઈ શકો છો કે આપણે પહેલાં જેટલું આ કઠણ હતું એટલું મિશ્રણ કઠણ નથી અને જ્યારે તમે એને હલાવશો ને ત્યારે એનું તમને એ હલકો પણ પડતો દેખાશે લોટ। એમાં કણીદાર લોટ છે અને પહેલાં જે હલાવવામાં આપણને જે વધારે મહેનત પડતી હોય છે એ જેમ જેમ આ લોટ શેકાશે એ હલકો થતો જશે। તો આપણે એ રીતે જોવાનું છે કે સરસ રીતે એક સરખો લોટ શેકાય, તમે એને હલાવશો નહીં તો એ એક જગ્યાથી વધારે શેકાઈ જશે। તો હવે 15 મિનિટ થઈ ગઈ છે અને લોટ સરસ શેકાઈ ગયો છે, એનો રંગ બદલાઈ ગયો છે, ઘી સરસ છૂટું પડી ગયું છે અને સુગંધ પણ આવે છે। તો આપણે એને તરત જ હવે બીજા વાસણમાં કાઢી લઈશું। તો હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે અને આપણે રૂમ ટેમ્પરેચર પર થોડું આવવા દઈશું, બહુ ગરમ નહીં અને સાવ ઠંડુ પણ નહીં, હુંફાળું થઈ જાય ત્યાં સુધી। અને હવે હુંફાળા જેવું થઈ ગયું, તમે જોઈ શકો છો ઘી એ બધું છૂટું પડી ગયું છે। ત્યારે આપણે આ જે ખાંડનો પાવડર લીધો છે એ આમાં ઉમેરી દઈશું। તમે ખાંડનો પાવડર લો કે પછી ખાંડને આપણે મિક્સીમાં દળી લો। અહીંયા આગળ પાવડર મેં 1 કપ લીધો છે અને આ રીતે હાથથી મસળીને સરસ મિક્સ કરી લઈશું। ધ્યાન રાખવું કે મિશ્રણ ગરમ ના હોવું જોઈએ, નહીં તો ખાંડનું પાણી વળશે અને આપણું મગદળ સરસ રીતે નહીં જામે। અને સાવ ઠંડુ પણ ના હોવું જોઈએ મિશ્રણ, તો આપણે એને હુંફાળા જેવું છે ત્યારે જ આ રીતે બધું મિક્સ કરી લઈશું। હવે આની તમે આ રીતે લાડુડી પણ વાળી શકો છો, જેવી રીતે આપણે મગજમાં પણ કરીએ છીએ આ રીતે તમે દબાવીને સરસ રીતે એની લાડુડી પણ બનાવી શકો છો કે પછી તમે એને પીસીસમાં પણ એક થાળીમાં પાથરીને એના પીસીસ પણ કટ કરી શકો છો। તો આપણે અહીંયા આગળ આપણા મિશ્રણને બંને રીતે બનાવીશું। તો આવી રીતે લાડુ બનાવી લઈશું, ઉપર તમે ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશ કરી શકો છો કે પછી એક પ્લેટમાં ઘી લગાડીને તમે એને પાથરી દો। તો આપણે એને આ રીતે દબાવીને એક સરખું પાથરી દઈશું, તો આના સરસ થોડી વાર પછી જ્યારે ઠંડુ થશે તો સરસ પીસીસ પડશે અને એની ઉપર આપણે એને થોડું
ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું. તો આ રીતે આપણે એની ઉપર પિસ્તાની કતરણ એને સહેજ દબાવીને આપણે અત્યારે જ ગરમ છે ત્યારે જ એને આની ઉપર ચોંટાડી દઈશું. આપણે આને હવે આ રીતે ગાર્નિશ કરી એના પીસીસ કરીને એને ઠંડુ થવા દઈશું અને કલાક એકમાં એના પીસીસ તમે સરસ રીતે બહાર પણ કાઢી શકો છો. તમે જોઈ શકો છો એના પીસ સરસ પડ્યા છે. તો તમે એની લાડુડી પણ વાળી શકો છો કે પછી એને પીસીસમાં પણ કટ કરી શકો છો. અહીંયા આગળ એના પીસીસ પણ કર્યા છે અને થોડી મેં એની લાડુડી પણ વાળી છે અને એને પણ મેં પિસ્તાથી ગાર્નિશ કર્યું છે. તો તમે પણ મગદળ બનાવો અને જણાવો કેવી લાગી આ રેસીપી. ફરી મળીએ વધુ આવી રેસીપી સાથે ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. ત્યાં સુધી આવજો.